અમદાવાદના બહુ ચર્ચિત એવા સુરેશ શાહ હત્યા કેસ, આ કેસથી કોઈ પણ વ્યક્તિ અજાણ નથી. વાસણા વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવમાં ભગવાનની હાજરીમાં જ સુરેશ શાહ નામના વેપારીને ગોળીઓથી વિંધી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસને એક બાદ એક મહત્વની કડી મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી, જ્યારે આ કેસમાં પોલીસને વધુ એક મહત્વની કડી હાથ લાગી છે. વ્યવસાયિક અદાવત અને તે અદાવતને અંજામ આપવા માટે પસંદ કરાયા કેટલાક વ્યક્તિઓ અને બનાવવામાં આવ્યો ફૂલપ્રૂફ પ્લાન. પ્લાન બન્યો જેલમાં. જી હા, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં 10 માર્ચના રોજ થયેલા સુરેશ શાહ મર્ડર કેસની, કે જેમાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. ચહેરા પર કાળો નકાબ પહેરાવીને લાવવામાં આવી રહેલો આ એ આરોપી છે કે જેણે ખુલ્લેઆમ પોતાના સાથીઓ સાથે મળીને સુરેશ શાહને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા હતા. રવુ કાઠી એ વ્યક્તિ કે જેને પોલીસ છેલ્લા કેટલાય મહિનાઓથી શોધી રહી હતી તે મળી આવ્યો ચોટીલામાંથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરેશ શાહ મર્ડર કેસનો આરોપી રવુ કાઠી ચોટીલામાં છે, કે પોલીસે ત્યાં પહોંચી રવુ કાઠીને દબોચી લીધો. રવુ કાઠીની કબૂલાત. પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આરોપી રવુ કાઠીનો સાગરીત ઘનશ્યામ ઉર્ફે ધનો અમરેલી મધ્યસ્થ જેલમાં છે, જેની સાથે મળીને તેણે સુરેશ શાહ પર ધડાધડ ફાયરિંગ કરી ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી હકીકત મુજબ રાજુ શેખવા નામના વ્યક્તિએ સુરેશ શાહની હત્યા માટે 50 લાખની સોપારી આપી હતી, જેમાં પોલીસના હાથ અગાઉ લાગેલા એલમ ખાન મલેક અને રફીક સુમરાને 16 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા અને બાકીની રકમ રવુ અને ઘનશ્યામને મળી હતી. અને ચોટીલા મંદિરે દર્શન કે બાધાપુરી કરવા માટે આવવાનો છે. આ બાતમીના અનુસંધાને પીઆઈ મલોત્રા અને એમની ટીમના પીએસઆઈ કેડી જાડેજા પોતાની ટીમ સાથે ચોટીલા પહોંચી ગયા હતા. ચોટીલાથી જે આ ઈસમ છે રવુ ખાચર, તેની અટેક કરવામાં આવી. અટેક કરી અત્રે લાવી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ગુનાનો જે એની ભૂમિકા હતી એ બાબતે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે આ જે મારવામાં જે બે લોકો બાઇક પર દેખાય છે એમાં એક રવુ ખાચર પોતે છે અને બીજો ઘનશ્યામ સગરના નામનો વ્યક્તિ છે. જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ. રાજુ શેખવા અને સુરેશ શાહ વચ્ચે જૂની અદાવત હતી. થોડાક સમય પહેલા વોન્ટેડ આરોપી એવા રાજુ શેખવા અને ઘનશ્યામ અમરેલી જેલમાં સાથે હતા, જ્યાં બંનેની મિત્રતા ગાઢ થઈ. ઘનશ્યામ જ્યારે પેરોલ પર બહાર આવ્યો ત્યારે રાજુએ તેનો સંપર્ક કર્યો હતો અને હત્યાના 5 દિવસ અગાઉ અમરેલીમાં રાજુના મકાનમાં મીટિંગ થઈ હતી, જેમાં રાજુએ સુરેશ શાહની હત્યા માટે વાત કરી હતી, જે માટે રાજુએ હત્યા માટે એલમ ખાન અને રફીકને 4 હથિયાર આપ્યા. પરંતુ બંને આરોપીઓ પાસેથી રેકી કરાવ્યા બાદ એલમ ખાન પાસેથી હથિયાર લઈ કામ તેઓને નથી કરવાનું તેવું કહેવાયું હતું અને એલમ ખાન પાસેથી હથિયાર લઈ રવુ કાઠી અને ઘનશ્યામને આપી દેવાયા હતા, જે બંને રેકી કરી સુરેશ શાહને વિશ્વેશ્વર મંદિરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. મહત્વનું છે કે ઘનશ્યામ પેરોલ પર છૂટ્યો હતો અને હત્યાને અંજામ આપ્યા બાદ તેના પેરોલ પૂરા થતા તે જેલમાં જતો રહ્યો હતો. આગળની તપાસ આ ગુનાના મુખ્ય આરોપી જે છે રાજુ શેખવા અને ઘનશ્યામ નામનો જે વ્યક્તિ હાલ અમરેલી જેલમાં છે, તો એનો જેલમાંથી આ ગુનાના કામે કબજો મેળવવો, મુખ્ય આરોપી રાજુ શેખવાને અટક કરવા માટે તમામ પ્રયત્નો કરી લેવા અને આ ઉપરાંત આ ગુનાના કામે અન્ય કોઈની સંડોવણી જણાય તો તેની તપાસ કરી અને તેને અટક કરવા ઉપર તપાસ ચાલુ છે. સુરેશ શાહ મર્ડર કેસમાં એક બાદ એક કડીઓ હાથ લાગતા હત્યારાઓને પોલીસ દબોચી જેલ હવાલે કરી રહી છે, ત્યારે આ કેસમાં હવે એકમાત્ર મુખ્ય ફરાર આરોપી રાજુ શેખવાને પકડવા માટે પોલીસ આકાશ પાતાળી કરી રહી છે, જેના પકડાયા બાદ જ વધુ ખુલાસાઓ થઈ શકે તેવી સંભાવનાઓ પોલીસ સેવી રહી છે. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ. સુરત વિસ્તારમાં એક મિત્રને તેના જ મિત્ર પાસેથી નાણાકીય સહાય લેવાનું ભારે પડ્યું છે. આ મિત્રે તેની બહેનના લગ્ન માટે રૂપિયા 4 લાખ ઉછીના લીધા. જોકે 4 લાખ રૂપિયા પરત આપવામાં વિલંબ થતા મિત્રે જ તેના મિત્રનું કર્યું અપહરણ. પરંતુ પોલીસની સતર્કતાએ અપત યુવાનનો જીવ બચી ગયો છે અને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય છે. તો શું છે સમગ્ર હકીકત તે જોઈએ.
સુરત પોલીસની સતર્કતા અને ચપળતાને લીધે ચાર અપહરણકર્તાઓ પકડાયા છે. પોલીસની કામગીરીની આ ઝડપને લીધે બચ્યો છે જિજ્ઞેશ તિવારીનો જીવ. સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા જિજ્ઞેશ તિવારીએ તેની બહેનના લગ્ન માટે 2 માસ પહેલા તેના મિત્ર બ્રિજેશ પાસેથી 4 લાખ રૂપિયા ઓછીના લીધા હતા. જો કે આ નાણાં સમયસર ચૂકવી ન શકતા બ્રિજેશે શરૂ કરી રૂપિયાની ઉઘરાણી. આખરે પૈસાના મુદ્દે મિત્રો વચ્ચે થયો મનમુટાવ. પૈસા પરત મેળવવા બ્રિજેશે તેના 3 મિત્રો સાથે મળી ઘડી કાઢ્યો પ્લાન. આ પ્લાન હતો જિજ્ઞેશ તિવારીના અપહરણનો. આ ઘટના બાદ જિજ્ઞેશના અપહરણની ફરિયાદ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સુરત પોલીસ સ્ટેશનના એસીપીએ કહ્યું છે કે અપહરણની ફરિયાદ બાદ પોલીસ એકદમ એક્શન મોડમાં આવીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં અપહરણકર્તાઓને ટ્રેસ કરવામાં આવ્યા અને તેમની આસપાસ પોલીસે જાળ પાથરીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી અભ્યુત જિજ્ઞેશને સફળતાપૂર્વક છોડાવ્યો છે. સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશનમાં એક અપહરણ તથા ખંડણીનો બનાવ બનેલો છે. આ ગુનાના કામે ફરિયાદી આરોપી પાસેથી 4 લાખ રૂપિયા ઓછીના લીધેલા હોય. આ 4 લાખ રૂપિયા પરત ન આપતા હોય આરોપીઓએ ફરિયાદીના મિત્રને ગઈ તારીખ 7/6 રોજ લઈ ગયેલા હતા અને તેને ગેરકાયદેસર અટકાયત કરેલી હતી. આ બાબતે તેઓએ 4 લાખ રૂપિયાની માંગણી કરેલી હતી અને બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા કરવા માટે ધમકી આપેલી હતી. આ ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તરત જ ટીમ વર્કથી અલગ અલગ ટીમો બનાવી અને અપહૃતને છોડાવેલો છે અને કુલ આ ગુનાના કામે 4 આરોપીઓ મિત્તલ મનરભાઈ, સંદીપ યશવંતભાઈ, બ્રિજેશ કિરણભાઈ અને અનિલ, આમ કુલ 4 વ્યક્તિઓની સુરત શહેર પોલીસે અટક કરેલ છે. હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે. હાલ આ કેસમાં પોલીસે ખંડણી અને અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જિજ્ઞેશ તિવારી અને અપહરણકર્તા બ્રિજેશ બંને મિત્રો છે. જો કે જિજ્ઞેશે ઓછીના લીધેલા નાણાં પરત કરવામાં વિલંબ કરતા બંને મિત્રો વચ્ચેના સંબંધોમાં ખટરાગ જામ્યો હતો અને આખરે આરોપીઓએ અપહરણનો પ્લાન ઘડીને નાણાં પરત મેળવવાનો સમગ્ર કારસો રચી કાઢ્યો હતો. જો કે સુરત પોલીસની સતર્કતાએ આ અપહરણના સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ માટે આનંદ પટણીનો અહેવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ક્રાઇમ બ્રાન્ચના આજના એપિસોડમાં સમય થયો છે એક બ્રેકનો. તમે ક્યાંય ના જતા, કારણ કે બ્રેક બાદ અમે આપને ગુનાખોરીના ચોપડે નોંધાયેલ વધુ કેટલાક ખતરનાક અપરાધીઓની કરતૂતોથી વાકેફ કરાવીશું. જોતા રહો ક્રાઇમ બ્રાન્ચ.